મહત્વના સમાચાર પર વાત કરીએ. અમદાવાદ તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. સાબરમતી સ્વચ્છતા અભિયાનનો આજે પાંચમો દિવસ છે. અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બિજલબેન પટેલ પણ આ અભિયાનમાં આજે જોડાવાના છે. પ્રદીપસિંહ જાડેજા પણ તેમાં ઉપસ્થિત રહેશે. સાબરમતી સ્વચ્છતા અભિયાનનો આજે પાંચમો દિવસ. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મેયર બિજલબેન પટેલ પણ આ અભિયાનમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે સાબરમતી સ્વચ્છ કરવાના જે અભિયાન ચાલી રહ્યું છે, તો બીજી તરફ ગાંધીજીની જે જન્મજયંતિ આવી રહી છે, 150મી જયંતિ ઉજવવા માટે આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ચાર તબક્કામાં આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સાબરમતી સ્વચ્છતા અભિયાનનો આજે પાંચમો દિવસ, તેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વાત કરીએ. અમદાવાદના મેયર બિજલબેન પટેલ અભિયાનમાં જોડાઈ ગયા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ તેમાં જોડાશે. સાબરમતી સ્વચ્છતા અભિયાનનો આજે પાંચમો દિવસ. બિજલબેન પટેલ હાલ ત્યાં ઉપસ્થિત છે. સાબરમતી સ્વચ્છતા અભિયાન જે રીતે હાથ ધરવામાં આવ્યું છે, તેનો આજે પાંચમો દિવસ છે. ઉલ્લેખનીય છે કે ગાંધીજીની જે 150મી જન્મજયંતિ આવી રહી છે, તેમાં ભેટ આપવા સ્વરૂપે આ સાબરમતીને સ્વચ્છ કરવામાં આવી રહી છે. ગાંધીજીએ જે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો, તેમાં પણ સાબરમતી નદીથી જ દાંડીકૂચની શરૂઆત કરી હતી, તેને લઈ અને સાબરમતી નદીનું મહત્વ ખૂબ જ વધુ માનવામાં આવે છે, ત્યારે સાબરમતીને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો વાત કરીએ આંગે વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા રિઝવાન શેખ આપણી સાથે સાબરમતીથી સીધા જોડાઈ ગયા છે. રિઝવાન, વાત કરીએ જે રીતે આજે સફાઈ અભિયાનનો પાંચમો દિવસ છે, કેવી રીતે કામગીરી કરવામાં આવે છે, કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે? રિઝવાન, શિવાંગની ખાસ કરીને વાત કરીએ તો આજે જે સફાઈ અભિયાનનો જે પાંચમો જે દિવસ છે, એમાં સવારથી લઈને અત્યાર સુધીમાં જે કહી શકાય કે અમદાવાદના જે મેયર છે બિજલબેન પટેલ, તેઓ હાલ આ ઉપસ્થિત છે. તેમજ કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ રિવરફ્રન્ટ ખાતે મુલાકાત લીધી હતી અને તેમણે પણ સફાઈ અભિયાનમાં જોડાઈને કહી શકાય કે લોકોને નદીને ક્લીન રાખવાનું અને સ્વચ્છતા રાખવાનું એક મેસેજ પણ આપ્યો હતો. પરંતુ કહી શકાય કે જે પ્રદીપસિંહ જાડેજા કોઈ કારણસર અત્યાર સુધીમાં હાજર થઈ શક્યા નથી અને અન્ય જે કહી શકાય કે મહાનુભાવો જે કહી શકાય કે જે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને અમદાવાદના જે કમિશનર જે છે એ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આપને હું દેખાડવા માગું છું પાછળ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે સફાઈની જે કામગીરી જે છે અત્યારે ચાલી રહી છે. ઘણા લોકો આમાં જોડાયા છે. કહી શકાય કે મહિલાઓ દ્વારા પણ સફાઈની જે સ્વચ્છતા રાખવામાં આવી રહી છે. કચરો જે છે ઉપાડીને તેને એક વ્યવસ્થિત કોથળીની અંદર પેક કર્યા બાદ તેને દૂર મોકલવામાં આવ્યા છે અને ખાસ કરીને ફાયર બ્રિગેડના જવાનો પણ અહીંયા તૈનાત છે કે કોઈ પણ જાતની અનિચ્છનીય જે ઘટના ન બને તે માટેના તમામ જે તકેદારીના પગલાં પણ રાખવામાં આવી રહ્યા છે. બીજી એક મહત્વની એક વાત અહીંયા એવી જોવા મળી છે કે અહીંયા જે મોટા મોટા બેનરો જે છે લગાડવામાં આવ્યા છે. બેનરો એટલા માટે લગાડવામાં આવ્યા છે કે આનાથી આગળ ન જવા માટે, લોકોને સાવચેતી રાખવા માટેના બેનરો લગાડવામાં આવે છે કે આગળ પાણી જે છે વધારે છે અને ઊંડું હોવાથી દૂર ન જવા માટેના તકેદારી રાખવા માટેના જે બેનરો લગાડવામાં આવે છે. સાથે જ લોકો દ્વારા સ્વચ્છતાના જે તમામ જે પ્રયાસો જે હોય છે એ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને કહી શકાય કે લોકો દ્વારા જે ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે એનાથી અમદાવાદના મેયર નહીં કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ વાતની એક નોંધ લીધી છે. શિવાંગની જે રીતે વાત કરીએ કે કેટલાક સામાન્ય લોકો પણ તેમાં જોડાયા છે, કેવી રીતની કામગીરી તેઓ કરી રહ્યા છે અને સાથે જ કેટલા આજે પાંચમો દિવસ છે, લોકો કેટલા દિવસથી ત્યાં કામગીરી કરી રહ્યા છે, કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છે અને સાથે જ જે સાબરમતી સ્વચ્છતા અભિયાન છે તે કામગીરી કરી અને કેટલો ઉત્સાહ અનુભવી રહ્યા છે લોકો? શિવાંગી, ચોક્કસ આપની જે વાત છે એ વાતથી આપણે ડાયરેક્ટ જ અહીંના કેટલાક સ્ટુડન્ટ પણ આવ્યા છે એમના પાસેથી આપણે માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. આપ પોતે અહીંયા સાબરમતી ખાતે પહોંચ્યા છો, અત્યારે હાલ તમે આ કાર્યક્રમમાં જોડાયેલા છો, તમે શું અહીંયા જોયું છે, લોકોની અંદર કેવો ઉત્સાહ જોવા મળ્યો અને ખાસ કરીને તમે સ્વચ્છતાને લઈને શું કહેવા માગો છો? સ્વચ્છતાને લઈને કહેવા એટલું માગું છું કે અહીંયા બધું સારી રીતે સફાઈ અને વ્યવસ્થિત રીતે બધા મથે છે
કે કામ કરે છે વ્યવસ્થિત રીતે, સફાઈ કામકાજ સબ બધું સારું રીતે સારું થાય છે. આજે જે કાર્યક્રમ જે છે, આજે સફાઈને લઈને જે થઈ રહ્યું છે, આગામી દિવસોમાં પણ આવી રીતે સ્વચ્છતા રાખવામાં આવે, સાબરમતી જે નદી છે એનો જે બગાડ ન થાય અને લોકો કહી શકાય કે આની નદીનો બગાડ ન કરે, કચરો ન ફેંકે, એ માટે આપ શું કહેવા માંગશો? એના માટે છે ને, આપણે સૌ કોઈને સાથ સહકાર આપીને સૌને બધાને કહેવું પડે કે અંદર કચરો ના નાખો, અને બધા લોકોને કહેવું પડે કે આ રીતનો કચરો ના નાખાય, આમ ના કરાય તેમ કરાય, બહાર નાખો. કચરાપેટીની સુવિધાઓ આપી છે સરકારે ઘણી, તો એમાં કચરાપેટીમાં નાખો, એવો બધો સાથ સરકાર આપવો પડે બધી પૂરી વસ્તીને. એટલે કોર્પોરેશન તેમજ સરકાર દ્વારા જે કન્સેપ્ટ લેવામાં આવ્યો છે એ તમને કેવું લાગે છે? અમને બધું સારું જ લાગે છે, જેમ કરે કે અહીંયા કચરો સાફ કરે છે, બધા લોકો આવે છે મદદ કરે છે અને બધા કચરો પણ સાફ કરે છે, એટલા માટે અમને સારું લાગ્યું કે આ બધું સંયોજન બહુ સરસ છે. ચોક્કસથી, જેવી રીતે સ્ટુડન્ટ કહી શકાય, ઘણા બધા વિદ્યાર્થીઓ પણ અહીંયા આવ્યા છે, સ્થાનિકો પણ આવ્યા છે, કહી શકાય કે અન્ય જે લોકો દ્વારા પણ તમામ જે કહી શકાય કે સ્વચ્છતાના જે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને લોકોની અંદર એક જાતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિવાંગી, બિલકુલ રસવાન, માહિતી બદલ અને જોડાવા બદલ આપનો આભાર. તો વાત કરીએ સાબરમતી સ્વચ્છતા અભિયાન જે હાથ ધરવામાં આવ્યું છે, તેમાં કેટલાક સ્થાનિક લોકો પણ ભાગ લઈ રહ્યા છે, ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને તેઓ પણ સફાઈ અભિયાનમાં જોડાયા છે. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તેને સફાઈ અભિયાનમાં સામાન્ય લોકો પણ તેમાં જોડાયા છે. મને ખૂબ આનંદ સાથે જણાવતા ગર્વની લાગણી અનુભવું છું કે 5મી તારીખ પર્યાવરણ દિવસ નિમિત્તે જ્યારે સાબરમતી નદીને શુદ્ધિકરણનો કાર્યક્રમનું માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને 5 દિવસના કાર્યક્રમને આજે સમાપનના દિવસે માન્ય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અહીંયા જોડાયેલા હતા. આપ સર્વે જોઈ રહ્યા છો કે આ કાર્યક્રમમાં વહીવટી પાંખ, ચૂંટાયેલી પાંખ તો કામ કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે, પણ સમગ્ર નગરજનો આમાં જોડાઈ રહ્યા છે. જુદી જુદી સંસ્થાઓ, જુદા જુદા ધાર્મિક ગુરુઓ, જુદા જુદા કલાકારો, એનજીઓસ અને બિલ્ડર લોબી, પોલીસ એકેડેમી, આમ સમગ્ર જુદી જુદી ટીમ દ્વારા જ્યારે નગરજનો આમાં જોડાઈ રહ્યા છે, એ જ બતાવે છે કે અમદાવાદના નગરજનો જે કાર્યક્રમ ઉપાડે છે, જે ધારે છે, એ કરીને બતાવે છે. આજે આટલી મોટી સાબરમતીનું જે શુદ્ધિકરણ થયું છે તે કાર્યક્રમ પણ અમદાવાદના નગરજનોએ ધાર્યો તો એ કરીને બતાવ્યો છે. હજુ આગળ જ્યારે આવનાર દિવસોમાં આ નદીમાં ચોખ્ખું પાણી એટલે ટ્રીટ કરેલું પાણી નાખવાનું છે, વરસાદી પાણીથી આ નદીને ભરવાની છે, ત્યારે જ્યારે કોઈ ગેરવર્તણૂક કરવામાં આવશે, ક્યાં તો કોઈ જગ્યાએ ગંદકી કરવામાં આવશે, નદીમાં અશોભનીય કોઈ કાર્ય કરવામાં આવશે, તો એવી જગ્યાએ પણ ત્યાં એ કાર્ય પદ્ધતિને રોકવા માટે ત્યાં દંડાત્મક પગલાં લેવા પડશે, તો પણ ક્યાંય પીછે અટકવામાં નહીં આવે. બેન, જેવી રીતે અમુક જે લોકો જે બ્રિજ ઉપરથી કચરો પણ ફેંકે છે, એવા લોકોની સામે આગામી દિવસમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? જી, આપની વાત બહુ જ સાચી છે કે બ્રિજ ઉપરથી ઘણી વખત ધાર્મિક પ્રવૃત્તિના આધારે ગંદકી કરીને કચરો નાખવામાં આવતો હોય છે, પણ આવી માટે થઈને અમે 2 દિવસમાં કમિશનર સાથે અને અમારી ચૂંટાયેલી પાંખ સાથે બેસીને મીટિંગ કરીને તેનું નક્કી કરવામાં આવશે કે આવી કોઈ પ્રવૃત્તિના કેવી પ્રવૃત્તિના કેવા દંડાત્મક પગલાં હશે અને 2 દિવસમાં જાહેર કરવામાં આવશે.